જૈન મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર આ કાયદા અંતર્ગત છે તે કાર્ડ ધારકોને અનાજ મેળવવા માટેની પાત્રતા શું રહેશે એટલે કે રેશન કાર્ડમાં અનાજ મેળવવા માટેના શું નિયમો છે અને આ યોજનાનું ફોર્મ ભરવા માટે ફોર્મ ક્યાં મળશે જરૂરી પુરાવા કયા રહેશે અરજી ક્યાં કરવાની રહેશે અને અનાજ કેટલું મળશે તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ કરેલી નથી તો અત્યારે જ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમારે નું અનાજ મેળવવા માટે છે તે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ છે તે એક ફોર્મ ભરવાનું હોય છે એટલે કે એને ફેસ બે હજાર તેરનું છે તે તમારે માં અનાજ મેળવવા માટે ફોર્મ ભરવાનું હોય છે તો આ રેશન કાર્ડમાં અનાજ મેળવવા માટે કઈ પાત્રતા હોવી જોઈએ જો તમને અનાજ નથી મળતો તો તમારે આ ફોર્મ ભરવું પડશે અને આ ફોર્મ છે તે ભરી અને તેની પાત્રતા શું રહેશે એટલે કે અનાજ છે તે કોને મળવા પાત્ર રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું અને મિત્રો આ જાહેર વિતરણ વ્યવસ્થા સંસ્થાનો છે સંચાલન થાય છે અને તેમાં અહીં તમને તેના હેલ્પલાઇન નંબર છે આપેલા છે રેશન કાર્ડના હેલ્પલાઇન નંબર આપેલા છે ત્યારબાદ એનએફએસ અંતર્ગત હેલ્પલાઇન આપેલા છે અને વન નેશન વન રેશન કાર્ડ યોજના છે તેના અહીં તમને હેલ્પલાઇન નંબર છે તે ડિસ્પ્લે ઉપર જોવા મળે છે રેડ કલરમાં ત્યારબાદ આપણે આ કાયદા વિશે જોઈએ તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ છે તે રેશન કાર્ડમાં અનાજ આપવામાં આવે છે તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો માનવ જીવન ચક્ર અભિગમમાં પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અન્નની માત્રામાં સુલભતા સુનિશ્ચિત કરીને લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવી અને તેની સાથે જોડાયેલ બાબતો અને રાજ્ય સરકારે પેલી એપ્રિલ બે હજાર થી સમગ્ર રાજ્યમાં છે તે કાયદાનો શુભારંભ કરેલ છે આ કાયદામાં લાભાર્થીઓને બે પ્રકારમાં મળે છે એટલે કે આ યોજનાનો લાભ છે તે મુખ્ય બે પ્રકારે મળે છે એક છે અંત્યોદય અન્ન યોજના હેઠળના તમામ કાર્ડ ધારકો અને બીજા છે અગ્રતા ધરાવતા કુટુંબો તો અગ્રતા ધરાવતા કુટુંબો છે તેમાં પીએચએચ કેટેગરી તમે તેને ઓળખો છો એટલે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેમાં બીપીએલ રેશન કાર્ડ ધારકો એપીએલ વન રેશન કાર્ડ ધારકો અને એપીએલ ટુ રેશન કાર્ડ ધારકોનો છે તે સમાવેશ કરવામાં આવે છે તો આ યોજના હેઠળ તમારે અનાજ મેળવવા માટેની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબનો કોઈપણ સભ્ય માસિક રૂપિયા દસ હજારથી ઓછી આવક ધરાવતો હોવો જોઈએ એટલે કે રેશન કાર્ડમાં તમારે નામ હોય તો એ તમારું કુટુંબ ગણે રેશન કાર્ડમાં તમારા જેટલા નામ છે એમાંથી કોઈ પણ સભ્ય છે તે માસિક મહિને છે તે દસ હજારથી ઓછી આવક ધરાવતો હોવો જોઈએ અને શહેરી વિસ્તારમાં હાલ કોઈ મર્યાદા નથી તેના માટે અન્ય ધોરણો છે ત્યારબાદ છે તે હવે જ આપણે જોઈએ કે અંત્યોદય અન્ન યોજના હેઠળ રેશન કાર્ડ મેળવવા માટેની પાત્રતાના ધોરણો એટલે કે તમે રેશન કાર્ડમાં અનાજ મેળવો છો અને એમાં તમારે અંત્યોદય કેટેગરી હેઠળ તમારું રેશન કાર્ડ મેળવવું છે તો એના માટેના પાત્રતાના ધોરણ તો સૌ આપણે જોઈએ તો કુટુંબના વડા કે જેઓ વિધવા અથવા બીમાર વ્યક્તિઓ કે અશક્ત વ્યક્તિઓ કે સાઠ વર્ષની ઉંમરની વ્યક્તિઓ અથવા તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન ન હોય અથવા તો સામાજિક આધાર ન હોવો જોઈએ ત્યારબાદ બીજું છે વિધવાઓ અથવા બીમાર વ્યક્તિઓ અથવા અશક્ત વ્યક્તિઓ અથવા સાઠ વર્ષની ઉંમર કે તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ અથવા એકલ સ્ત્રીઓ અથવા એકલ પુરુષો કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઈ સાધન ન હોય અને ત્યારબાદ છે ત્રીજું કે તમામ આધીમ જૂથો હેઠળના કુટુંબો અને વધુમાં નીચે દર્શાવેલ કેટેગરીના વ્યક્તિ અથવા લોકો અથવા જૂથની અંત્યોદય અન્ન યોજનાનું રેશનકાર્ડ આપવાનું રહેશે પરંતુ તેનું નામ બીપીએલ યાદીમાં જીરોથી સોળ આંખ ધરાવતા હોવા જોઈએ એટલે કે બીપીએલ યાદીમાં તેનો સ્કોર છે તે જીરોથી લઈ અને સોળની વચ્ચે હોવું જોઈએ અને તે આવી પાત્રતા ધરાવતા હોય તો એને અન્ન અંત્યોદય કુટુંબનું છે તે રેશન કાર્ડ આપવામાં આવશે તેમાં જમીન વિહોણા ખેતમજૂરો સીમાંત ખેડૂતો ગ્રામ્ય કારીગરો જેવા કુંભાર ચામડું પકવનાર ભણકરો લોહાર સુથાર ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેક્ટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાત કમાતા જેવા કે માલસામાન ઉંચકનાર કુલ્લી રિક્ષા ચાલક આટલારી ચલાવનાર ફળફળાદી અને ફૂલ વેચનાર મદારીઓ કાગળ મળનાર અને વંચિત આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો અને બીપીએલ કાર્ડ ધારક એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ બીપીએલ કાર્ડ ધારક રક્તપીત અસરગ્રસ્ત હોય તો એ યોજના એ લોકોને પણ છે તે આ યોજના હેઠળ લાભ છે તે મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ છે તે અહીં અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગના પંદર છ બે હજાર સોળના પાત્રથી અશક્ત વ્યક્તિઓને અંત્યોદય કાર્ડ આપતી વખતે અશક્તાની ટકાવરી બાબતે નીચે મુજબની છે તે સ્પષ્ટતા કરવામાં આવે છે એટલે કે તેને સ્પષ્ટતા છે તે કરવાની રહેશે ત્યારબાદ બીપીએલ રેશન કાર્ડ મેળવવા માટેની પાત્રતા એટલે કે તમારે જો બીપીએલ રેશન કાર્ડ કાઢવું હોય તો એના માટેની શું પાત્રતા રહેશે તો બીપીએલ સર્વે મુજબ ગ્રામ વિકાસ વિકાસ વિભાગની યાદીમાં ઝીરોથી સોળના ગુણાંક ધરાવતા લાભાર્થીઓને બીપીએલ રેશનકાર્ડ મળવા પાત્ર છે એટલે કે બીપીએલ યાદી હોય તેમાં ઝીરોથી સોળની વચ્ચે તમારો સ્કોર હોવો જોઈએ અને આ યાદી પૈકીના ઝીરોથી સોળ ગુણાંક ધરાવતા કુટુંબો માટે આવકની ચકાસણી છે તે કરવાની રહેશે નહીં એટલે કે તેની આવક મર્યાદા છે તે ગણવાની રહેશે નહીં અને ઉપરના એક મુજબની પાત્રતા ન ધરાવતા અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ આવક શહેરી વિસ્તાર માટે પાંચસો એક થી ઓછી અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ત્રણસો ચોવીસ થી ઓછી હોવી જોઈએ અને કુટુંબની આવકને પ્રમાણિત કરવા માટે સંબંધિત મામલતદાર શ્રી અધિકૃત કરાયેલ છે પરંતુ હાલમાં રાજ્યમાં પહેલી એપ્રિલ બે હજાર સોળથી થી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ ચેત લાગુ કરવામાં આવતા બીપીએલ એપીએલ વન એપીએલ ટુ રેશન કાર્ડ કેટેગરીને જો તેઓ અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવાની પાત્રતા ધરાવતા હોય તેઓને સીધી જ રીતે અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પીએચએચ કેટેગરી તરીકે છે તે ગણવામાં આવે છે અને ત્યારબાદ આપણે મિત્રો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પીએચએચ કેટેગરીના કુટુંબો છે તેની હવે આપણે ઓળખ એટલે કે તેના પાત્રતા આવે જોઈએ તો નીચે પૈકી કોઈ પણ એક અથવા વધારે બાબત ધારણ કરનાર કુટુંબને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે એટલે કે બાકાત રાખેલ કુટુંબો સિવાયના તમામ હાઉસ હોલ્ડ કે જે એસી બે હજાર અગિયારમાં છે તેને અગ્રત ધરાવતા કુટુંબ તરીકે માન્ય કરવાના રહેશે જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ચાર પૈડાનું વાહન કે યાંત્રિક માછીમારીની બોટ ધારણ કરતું હોય તો એ લોકોને છે તે બાકાત રાખવામાં આવશે ત્યારબાદ જે કુટુંબનો કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય અથવા તો કે સરકારી કચેરીમાં આઉટસોર્સિંગથી કામગીરી કરતા પટ્ટાવાળા સ્વીપર માળી ચોકીદાર વગેરે વર્ગચારના કર્મચારી કે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક રૂપિયા દસ હજારથી વધુ આવક ધરાવતો હોય તો એને પણ આ યોજના હેઠળ છે તે લાભ મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ જે કુટુંબનો કોઈપણ સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ચૂકવતો હોય તો તેને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે નહીં અને જે કુટુંબ પાંચ એકર અથવા તો તેનાથી વધુ અથવા બે કે તેથી વધુ સિઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ કરતું હોય તો એને છે તે આ પીએચએચ કેટેગરી હેઠળ છે તે રેશન કાર્ડમાં અનાજ છે તે મળવાપાત્ર રહેશે નહીં અને જે કુટુંબ સાત પોઈન્ટ પાંચ એકર અથવા તો તેનાથી વધુ જમીન સાથે પિયત માટેના સાધન સાધન છે તે ધારણ કરતું હોય તો એ લોકોને પણ છે આ યોજના હેઠળ છે લાભ મળવા પાત્ર નથી અને ત્યારબાદ છે અન્ન સુરક્ષા માટે સમાવવાનું ધોરણ જે કુટુંબના પુખ્ત વયને તમામ કમાતા સભ્યો અશક્ત હોય ગંભીર રીતે બીમાર હોય કે સાઠ વર્ષથી વધુ ઉંમરના હોય તે કુટુંબને સમાવવાના રહેશે ભલે પછી તે કુટુંબ ઉપરોક્ત પૈકી કોઈ પણ ધોરણને લીધે બાકાત રાખવા પાત્ર હોય અને શહેરી વિસ્તારમાં અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટે છે અહીં તમને ભાદ્રતાના ધોરણો આપેલા છે કે નીચેની કોઈપણ એક બાબતની વંચિતતા અથવા તો અરક્ષિતતા ધારણ કરતા કુટુંબને અન્ન સુરક્ષા માટે આવરવાના રહેશે તો જે કુટુંબ અથવા તો ઘર મકાન વેહોણું હોય જે કુટુંબ પ્લાસ્ટિક કે પોલિથિનની દિવાલ અને છાપરાવાળું મકાન ધરાવતું હોય જે કુટુંબ ઘાસ ફૂસ અથવા તો વાંસ છાણ કાચી ઈંટ કે લાકડાની દીવાલ અને ઘાસ કૂસ ફૂસ અને વાંસ છા કે લાકડાની છતવાળું એક ઓરડો કે તેથી ઓછું મકાન ઘર ધારણ કરતું હોય તો એ લોકોને છે તે અલગતા મળશે અને જે કુટુંબ કોઈ પણ સ્ત્રોતમાંથી આવક ધરાવતું ન હોય તો તેઓને પણ છે તે આ યોજના હેઠળ છે તો લાભ મળશે મિત્રો આ અહીં છે તે આ શિ શહેરી વિસ્તારમાં હોય તે અગ્રતા ધરાવતા કુટુંબ હોય તેની ઓળખ માટેનું છે એટલે આ યોજનાનો લાભ છે તે આ લોકોને મળશે તેમજ જે કુટુંબનો કોઈ પણ સભ્ય એટલે કે બાળક સહિત ભિખારી કચરો ઉપાડનાર ઘરકામ કરનાર અને સફાઈ કામદાર કચરો વાળનાર કે માળી તરીકેના કામમાં હોય તેમજ જે કુટુંબના પુખ્ત વયના બધા કમાતા સભ્યો જે તે રોજમદાર હોય અને અનિયમિત વળતર મેળવતા હોય તેમજ ત્રણ પૈડાવાળા યાંત્રિક વાહનો ધરાવતા હોય એટલે કે ઓટો રિક્ષા છકડો મિની ટેમ્પો વાહન ચાલક વાહન ચાલકોનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે માસિક દસ હજારથી ઓછી આવક કમાતા હોય તેઓ અને જે કુટુંબોના વડા તરીકે સગીર વ્યક્તિ હોય એટલે કે કુટુંબના કોઈ પણ સભ્ય છે તે અઢાર વર્ષથી વધુ ઉંમરના ન હોય અને જે કુટુંબ અઢારથી સાઠ વર્ષની ઉંમરમાં ધારણ કરતા કોઈ પણ વ્યક્તિ સશક્ત ન હોય એટલે કે કુટુંબ અઢારથી સાઠ વર્ષના તમામ સભ્યો અશક્ત ધરાવતા હોય તો એ લોકોને પણ શહેરી વિસ્તારમાં આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે અને જે કુટુંબના પુખ્ત વયના તમામ કમાતા સભ્યો અશક્ત હોય ગંભીર રીતે બીમાર હોય કે સાઠ વર્ષથી વધુ ઉંમરના હોય તેમજ વધુમાં ઉપરોક્ત ધોરણો સિવાય ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં નીચે મુજબના વ્યક્તિઓને પણ છે તે લાભાર્થી તરીકે સમાવેશ કરવાનો રહેશે અને સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળના નિયામક શ્રી સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થીઓ આ જ પ્રકારે દિવ્યાંગ વ્યક્તિઓ સરકારશ્રીના નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહે છે તેમના આ કાયદા અંતર્ગત એટલે કે એને ફેસા કાર્ડ આપવાના રહેશે અને દિવ્યાંગ લાભાર્થી હોય તેને અનાજ છે તે ઘઉં અને ચોખાનું નિયમો અનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના સંચાલક શ્રીને લાભાર્થીઓ વતી ગાર્ડિયન અથવા તો વાલી તરીકે નિમી શકશે અને સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળના નિયામકશ્રી સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલ વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થી આ જ પ્રકારે છે તે વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિઓ સરકારશ્રીના નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતાના દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહેતા હોય અને આ કાયદા અંતર્ગત વ્યક્તિગત એનએફએસ કાર્ડ આપવાના રહેશે અને વૃદ્ધ લાભાર્થીઓ હોતી અનાજ એટલે કે ઘઉં અને ચોખ્ખા છે તે અનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના સંચાલકશ્રીને લાભાર્થી વતી ગાર્ડિયન અથવા તો વાલી તરીકે નિમી શકશે અને સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નોંધાયેલ જે ગંગા સ્વરૂપ બહેનો એટલે કે વિધવા બહેનો હોય પેન્શન મેળવે છે તેવી બહેનોને તથા જે વિધવા બહેનો સરકાર માન્ય સંસ્થાઓ ખાતે રહેતા હોય તો તેમને આ કાયદા અંતર્ગત વ્યક્તિગત એનએફએસ કાર્ડ આપવાના રહેશે અને ગંગા સ્વરૂપ બહેનો એટલે કે વિધવા બહેનો હોય તેને લાભાર્થી વતી અનાજ એટલે કે ઘઉં અને ચોખા નિયમો અનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના શ્રીને લાભાર્થીઓ વતી ગાડી અથવા તો વાલી તરીકે નિમી શકશે અને સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ બાંધકામ શ્રમયોગીનો સમાવેશ કરવાનો રહેશે અને અંત્યોદય અને અન્ન યોજનાના કુટુંબોને દર માસે કાર્ડેઠ પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા મળી અને કુલ પાંત્રીસ કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે જેમાં ઘઉં પ્રતિ કિલો બાવીસ રૂપિયા અને ચોખા પ્રતિ કિલો ત્રણ રૂપિયાના ભાવે આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત મળતી સહાય તો અગ્રતા ધરાવતા કુટુંબો હોય તે તેને સભ્યો હોય તેને દર માસે વ્યક્તિ દીઠ છે તે બે કિલોગ્રામ ઘઉં અને ત્રણ કિલોગ્રામ ચોખા મળી અને કુલ પાંચ કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે જેમાં ઘઉંના બે રૂપિયા પ્રતિ કિલો ભાવ લેવામાં આવે છે જ્યારે ચોખા છે તે બે ત્રણ રૂપિયા પ્રતિ ભાવે આપવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ છે તે પાત્રતા ધરતા કુટુંબોને લા જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી એટલે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી છે તે વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી અરજી ક્યાં કરવાની રહેશે તો મિત્રો અહીં તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કહેવામાં આવ્યું છે પરંતુ મિત્રો આમાં છે તે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર છે આની ઓનલાઈન અરજી થતી નથી તો તમારા મામલતદારશ્રી કચેરી અથવા તો ઝોનલ ઓફિસ હોય ત્યાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે અને આનું અમલીકરણ કયા કચેરી કરશે તો તમારા તાલુકા કક્ષાએ મામલતદારશ્રી છે તેની પાસે તમારે આનું ફોર્મ ભરવાનું રહેશે એ મંજૂર કરી આપશે અને શહેરી વિસ્તારમાં ઝોનલ અધિકારી હોય ઝોનલ ઓફિસ ત્યાં તમારે આની અરજી છે તે કરવાની રહેશે અને કુટુંબના તમામ અને આ યોજનાનો લાભ લેવા માટે તમારા કયા પુરાવા એટલે કે કયા ડોક્યુમેન્ટ છે તે અરજી સમયે આપવાના રહેશે તો કુટુંબના તમામ સભ્યોનું આધાર કાર્ડની એક નકલ છે તે આપવાની રહેશે રહેઠાણના પુરાવાની નકલ આપવાની રહેશે અને માલિકીના કિસ્સામાં છે તમારે આકારની પત્રક અથવા તો મિલકત વેરાની પહોંચ આપવાની રહેશે અથવા તો પ્રોપર્ટી કાર્ડ અથવા તો લાઇટ બિલ ગમે તે પૈકી એકની છે તે નકલ આપવાની રહેશે અને ભાડાના તમારે ભાડા કરાર અથવા મકાન માલિકની સંમતિથી કોઈ કોઈ એકની અદ્યતન નકલ રજૂ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે ચૂંટણી કાર્ડની નકલ આપવાની રહેશે અને કુટુંબના કોઈ પણ એક સભ્યના મોબાઈલ નંબર અને વરિષ્ઠ મહિલા મુખ્ય વ્યક્તિના બેંક પાસબુકના પહેલા પનાની નકલ આપવાની રહેશે કે જેમાં ખાતા નંબર અને આઈએફસી કોડનો સમાવેશ થતો હોય અને મિત્રો આમાં તમારે છે તે આવકનું પ્રમાણપત્ર છે તે પણ આપવાનું હોય છે અહીં લખેલું નથી પરંતુ તમારે છે તે આવકનું પ્રમાણપત્ર પણ છે તે આપવાનું હોય છે તો એ આટલા ડોક્યુમેન્ટ આપી અને તમે આ યોજના એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ છે તે રેશન કાર્ડમાં છે તમે અનાજ મેળવી શકો છો અને મિત્રો આ સંપૂર્ણ માહિતી છે તે આની પીડીએફ તમે માંગ વાંચવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં હું આની પીડીએફ તમને આપી દઈશ અને ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થાય અને આ પીડીએફ છે તે તમે મેળવી શકશો તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના સરકારી ભરતી જમીન રેકોર્ડ આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ શ્રમ કાર્ડ પાન કાર્ડ લાઇસન્સ પીએમ કિસાન આઈ ખેડૂત ડિજિટલ ગુજરાત ઈ સમાજ કલ્યાણ ઓજ સંબંધ તથા અન્ય રસપ્રદ માહિતી સભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવું તો સાવ એકદમ ફ્રી છીએ તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ